જામનગરમાં સમર્પણ સર્કલથી બેડી બંદર જવાના માર્ગ પર રસ્તાના કિનારે પેકિંગ કરેલ મીઠાનો જથ્થો મળી આવતા ખળભળાટ થયો છે. આ મીઠાનો જથ્થો સસ્તા અનાજની દુકાનો દ્વારા વિતરણ થનારા મીઠાનો એટલે કે સરકારી જથ્થો હોવાની ચર્ચા છે. સમગ્ર ઘટનાક્રમથી પુરવઠા વિભાગ સક્રિય થયો છે. આ ઘટના અંગે તપાસ કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. મારું નામ નીલાક્ષજ મકવાણી, હું જિલ્લા પુરવઠા અધિકારી જામનગર. અત્રે જે રજૂઆત મળેલ છે કે મીઠાનો જે જથ્થો જે મળવામાં આવ્યો છે, તો એ સંબંધે કોણ કોણ એની અંદર ઇન્વોલ્વ, કોણે આ કૃત્ય કર્યું છે અને જાણવા માટે આપણે સપ્લાય ઇન્સ્પેક્ટરની ટીમની રચના કરેલ છે અને એને દિન બેની અંદર એનો રિપોર્ટ અમને સબમિટ કરે તે માટે અમે એની સૂચના આપેલ છે. એટલે અત્યારે એ જ છે કે ટીમની રચના કર્યા પછી એનો રિપોર્ટ આવે તો ખ્યાલ આવશે, કારણ કે કોણ આઈન એ મૂકી ગયું કે એ રીતે ફેંકી ગયું એ પછી આપણે જાણી શકીએ. એટલે અત્યારે આપણે પ્રાથમિક ધોરણે અત્યારે જેવી જાણ થઈ રીતે આપણે ટીમની રચના કરી અને એની અંદર એમનો રિપોર્ટ આપણે માંગીએ. જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક ખંભાળિયા હાઈવે પર એક માલવાહક બોલેરો પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે ડ્રાઈવર તથા અન્ય કાર સવારનો બચાવ થયો હતો. જામનગરમાં જૂના રેલવે સ્ટેશન નજીક ઝૂલેલાલ મંદિર પાસે એક વ્યક્તિનો મૃતદેહ 2-3 કલાક સુધી પડ્યો રહ્યો હતો. આખરે એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને લઈ જવાયો હતો તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક એક રિક્ષા ચાલક હોવાની ચર્ચા છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.